તે દરમિયાન સોનવાડ નજીક મંદિરની બાજુમાં આવેલ નહેર પાસે ટેમ્પો ચાલક જગદીશભાઈ મગનભાઈ પટેલે ટેમ્પોના ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો। परिणामे टेम्पो में बैठेला महिलाओं अने पुरुष मळीने 28 व्यक्तिओने इजाओ थता ते पैकी 14 इजाग्रस्तोने वलसाड सिविल हॉस्पिटल में सारवार अर्थे खसेड़ाया था। बाकीना इजाग्रस्तोने डुंगरी प्राथमिक सारवार केन्द्र खाते सारवार अपाई हती। जो के आ बनाव में सदनसीबे कोई ने गंभीर इजा के जानहानिनो बनाव बन्यो न हतो, परंतु आ घटना ने पगले भारे अफड़ातफड़ी मची गई हती। વલસાડમાં ખૂબ જ જામેલા બોગસ દારાપણા કેસ પ્રકરણનો મુખ્ય સૂત્રધાર એવા ધર્મેશ હરિયાવાલાને વલસાડ સિવિલમાં મેડિકલ ચેકઅપ અર્થે લઈ જવાયો હતો। બપોરના 11 કલાકે લઈ જવાયા બાદ બપોરના 12 કલાકે તેને પરત લેવાયો હતો, જ્યાં તેને અલગ અલગ પ્રકારની 4-1 જેટલી દવા અપાઈ હતી। જો કે આ માત્ર ઔપચારિક પ્રક્રિયા હતી અને મોટે ભાગે રિમાન્ડ અગાઉ આ પ્રમાણે મેડિકલ ચેકઅપ થતું હોય છે। અને તેના ભાગરૂપે આરોપી ધર્મેશ પટેલને સિવિલમાં લઈ જવાયો હોવાની સૂત્રોએ માહિતી આપી હતી। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ચકચાર જગાવનાર બોગસ દારપણા દાખલા પ્રકરણમાં પોલીસ રિમાન્ડના આધારે આગળ તપાસ કરી રહી છે। સૌરાષ્ટ્ર ગુજરાતમાં સર્જાયેલા મિડલ અપર લેવલ સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં સર્જાયેલા સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તન થતા ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદના વધામણા થયા છે। અને દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશમાં વરસાદી માહોલ છવાયો છે। ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ જવા પામી છે। પરંપરાગત રીતે નૈઋત્યના ચોમાસાની ત્રીજી સિસ્ટમ રહીને એક્ટિવ થઈ દક્ષિણ ગુજરાત ઉપર છવાઈ જતા અને યોગાનુયોગ પૂર્વમાં બંગાળની ખાડી ઉપર તૈયાર થયેલા વાદળો પણ આ તરફ ધસી આવતા વરસાદી માહોલ જામ્યો છે। અને વાતાવરણ આજ પ્રમાણે રહેશે તો 4 દિવસથી વધુ વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા રહેલી છે।